बनासकांठाना वडगामना चेलाणा मुकेश्वर रोड पर पहाड़ पर वाघनुं बच्चू जोवा मळ्युं छे। पहाड़ पर बैठेला वाघना बच्चानो वीडियो सोशियल मीडिया पर वायरल थयो छे। आ वीडियो अंगे तपास करीने वन विभाग द्वारा पगला लेवानी पण मांग थई रही छे। 40 वर्ष पहला मुक्तेश्वर विस्तार में वाघनो वसवाट चौक्कस हतो, तो 3 दिवस अगाउ खेतर में पण वाघनुं बच्चू जोवा मळ्यानो खेडूतोनो दावो छे। जो कि आ वाघनुं ज बच्चू छे के केम ते अंगे वन विभाग विस्तृत तपास करी रह्यो छे। વધુ જાણકારી લઈશું સંવાદદાતા અતુલ ત્રિવેદી પાસેથી। અતુલ, જે રીતે વાઘનું બચ્ચું હોવાનો દાવો થઈ રહ્યો છે, શું કોઈ પુષ્ટિ થઈ છે ખરા? કારણ કે આ વિસ્તારમાં સામાન્ય રીતે વાઘ જોવા નથી મળતા। નરેન્દ્રસિંહ, વડગામનું ચેલાણા અને મુકેશ્વરનો જે વિસ્તાર છે ત્યાં ગઈકાલે છે વાઘનું બચ્ચું જોવા મળ્યું છે અને એનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જે સ્થાનિકો ત્યાં જતા હતા તેમણે આ વિડીયો ઉતાર્યો હતો અને આ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। સાથે સાથે એક પ્રકારે લોકોને ચેતવણી આપી હતી કે એકલ દુકલ રસ્તા લોકોએ આ રસ્તા ઉપર જવું પણ નહીં। જો કે આ વિસ્તારમાં જે પહાડો છે અને પથ્થર પર છે ત્યાં વન્ય પ્રાણીઓ રહેતા તો હોય જ છે, પરંતુ તેના ખેડૂતોએ પણ પુષ્ટિ કરી હતી કે 2-3 દિવસ અગાઉ પણ આ ખેતરમાં આ પ્રકારે એક બચ્ચું જોવા મળ્યું હતું। જો કે વન વિભાગે આ સમગ્ર વાયરલ વિડીયોને મામલે અત્યારે તપાસ હાથ ધરી છે કે વાઘનું બચ્ચું છે અથવા તો અન્ય કોઈ પ્રાણી છે, અને આ વન્ય વિભાગની પુષ્ટિ બાદ જ જે ખ્યાલ આવશે કે આ બચ્ચું શેનું છે, વાઘનું છે અથવા તો અન્ય કોઈ પ્રાણીનું છે। અત્યારે તો વન વિભાગે કોઈ પુષ્ટિ કરી નથી, પરંતુ ચોક્કસ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયેલા વિડીયોને લઈને અત્યારે વડગામ પંથકમાં ભયનો માહોલ છે। નરેન્દ્રસિંહ, આભાર જાણકારી બદલ। તો વાઘનું બચ્ચું હોવાનો દાવો તો થઈ રહ્યો છે, પરંતુ આખરે પુષ્ટિ થયા બાદ જ ખ્યાલ આવશે કે ખરેખર તે વાઘનું બચ્ચું આ વિસ્તારમાં છે કે કેમ।